આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતતા કેળવવા, તંદુરસ્તીની ચાવી સ્વરૂપ સાદગી અને સંતુષ્ટ રાખવાનું શીખવે છે. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. એવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું, તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. જોઈએ આગળ. નમસ્કાર મિત્રો, હું પિયુષ લાખાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદથી રોગ મુક્ત થવાના તબક્કાઓ. તો કઈ રીતે રોગ મુક્ત થઈ શકાય, શારીરિક હોય કે માનસિક, બંને બાબતો પર આ તબક્કાઓ કામ આપશે. આયુર્વેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ. આયુર્વેદ રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ સમજાવે છે. નંબર 1, ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર કરવી, પ્રથમ તબક્કો. નંબર 2, રોગને થતો અટકાવવો તે. નંબર 3, લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તે. નંબર 4, અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ કરવો. તો આ 4 મુખ્ય તબક્કા છે કે જેના દ્વારા રોગ મુક્ત થઈ શકાય. પ્રથમ, રોગની સારવાર. દ્વિતીય, રોગને થતો અટકાવવો. ત્રીજું, જીવનની વૃદ્ધિ અથવા તો આયુષ્યમાં વધારો કરવો. અને નંબર 4, જાગૃતતાનો વિકાસ કરવો. મોસ્ટ ઓફ અસ, ફોર મોસ્ટ ઓફ અસ, આપણા મોટાભાગના બધા માટે મેડિકલ ટ્રીટમેન્ટ, વૈદ્યકીય સારવાર બિગિન્સ, શરૂ થાય છે વેન વી ફોલ ઇલ, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. મોટે ભાગે આપણે સૌ જ્યારે માંદા પડીએ છીએ ત્યારે જ વૈદ્યકીય સારવાર શરૂ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. તે રોગની સારવારનું એક સ્વરૂપ છે. અ રિસ્પોન્સ, એક પ્રતિક્રિયા ટુ એ કન્ડિશન, એક એવી પરિસ્થિતિની, દેટ હેઝ ઓલરેડી ઓકર, કે જે પહેલેથી જ થઈ ચૂકી છે. તો આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં તે વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. આ તેનું એક સ્વરૂપ છે. ઇટ એમ્સ, તે લક્ષ્ય રાખે છે એટ ફિક્સિંગ સમથિંગ, કોઈ એવી વસ્તુઓને ફરીથી સાજા કરવાનું કે જે ઓલરેડી બ્રોકન, જે પહેલેથી જ તૂટી ચૂક્યું છે, તો જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. હાઉ એવર, જો કે, ઇફ મેડિસિન બિગિન્સ, જો ઔષધિઓ શરૂ થાય છે. હાઉ એવર, જો કે, ઇફ જો મેડિસિન બિગિન, દવાઓની શરૂઆત કરવામાં આવે વિથ ધી ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ટ્રીટમેન્ટ સારવાર ઓફ ડિસીઝ, રોગના, તો જો દવાઓની સારવાર રોગની ટ્રીટમેન્ટ સાથે કરવામાં આવે તો ઇટ ઇઝ અ ફેલ્યુર, તે નિષ્ફળતા છે. બિકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, એ રોગ આપણને પહેલેથી જ નુકસાન કરી રહ્યો છે. તો જો કે જો રોગની સારવાર ઇલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટ ધીસ લેટ સ્ટેજ, અને આ અંતિમ તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે બીજા કોઈ જ વિકલ્પ રહેતા નથી બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી, સિવાય કે શસ્ત્રક્રિયા અને દવાઓ. તો આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો બીજો કોઈ જ વિકલ્પ બચતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધી લોંગ રન, કે જેમાં લાંબા ગાળે તેની ઘણી બધી આડઅસરો થતી હોય છે. તો દોસ્તો, એવું કહેવામાં આવે છે કે જો આપણે બીમાર પડીએ છીએ અને પછી ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એ નિષ્ફળતા છે. બિકોઝ
રોગે આપણને પહેલેથી જ નુકસાન પહોંચાડી દીધું છે. હવે દવા લઈને શું ફાયદો છે? તમને રોગ ના થાય ધ્યાન એ બાબતનું રાખવાનું હતું. બીમાર પડી જવું એ અંતિમ તબક્કો છે, અને આ તબક્કામાં દવા અને શસ્ત્રક્રિયા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી. અ હાયર લેવલ ઓફ હિલિંગ, રોગ મુક્તિનું ઉચ્ચ કક્ષાનું સ્તર એઇમ્સ એટ લક્ષ્ય રાખે છે પ્રિવેન્ટિંગ ડિસીઝ, રોગને અટકાવવાનું બિફોર ધે મેનિફેસ્ટ, બિફોર પહેલાં ધે મેનિફેસ્ટ તે દેખાય. તો ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ, રોગ દેખાય એ પહેલાં જ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. ટુ રીચ ધીઝ સ્ટેજ, અને આ તબક્કે પહોંચવા, વી ઓટ ટુ કન્સિડર, આપણે ધ્યાનમાં લેવું જ પડશે ધેક્ટ ઓફ અવર લાઈફ સ્ટાઇલ, આપણી જીવનશૈલીના કેટલાક ફેક્ટ્સ, હકીકતોને, એન્વાયરમેન્ટ પર્યાવરણને, વર્ક કાર્યને, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક અવસ્થાને. આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જ જોઈશે. વી મસ્ટ એલિમિનેટ, આપણે નાબૂદ કરવા જ પડશે ધી રોંગ ફેક્ટર, કેટલાક નકારાત્મક પરિબળોને ઇન અવર ડેઇલી લાઈફ્સ, આપણા દૈનિક જીવનમાંથી, દેટ મેકર્સ, કે જે આપણને બનાવે છે હેલ્પલેસ, લાચાર ટુ ડિસીઝ, રોગ પ્રત્યે. તો રોગ સામે આપણે લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનમાં પરિબળોને આપણે જાકારો આપવો જ પડશે. ટુ સમ એક્સટેન્ટ, થોડા ઘણા અંશે, વી આર ઓલવેઝ સિક, આપણે બીમાર જ હોઈએ છીએ. બીકોઝ, કારણ કે અવર લાઈફસ્ટાઈલ ઇઝ અનસ્ટેબલ, આપણી જીવનશૈલી અસ્થાયી હોય છે. દેર આર ઓલવેઝ સમ ડિસીઝીઝ, એવા કેટલાક રોગ હંમેશા હોય જ છે કે જે અટેકિંગ અસ, આપણા પર હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી, વિશેષતઃ ઇન ચેન્જીસ ઓફ સિઝન, ઋતુઓના બદલાવ સમયે, ઓર ઇન ધી એજિંગ પ્રોસેસ, અથવા તો ઉંમર વધવાની પ્રક્રિયાઓ સાથે. તો વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાના કારણે કેટલાક રોગ સતત આપણા પર હુમલો કરતા જ રહેતા હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, હેલ્થ, સ્વાસ્થ્યતા ઇઝ અ મેટર, એ બાબત છે ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત સાનુકૂળતા સાધવાની. લાઈક જેમ નેવિગેટિંગ, હંકારવું, અ શિપ, એક જહાજ, અપોન ધી સી, દરિયા પર અથવા સમુદ્ર પર, સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ જ સ્વાસ્થ્ય એ પણ એક સતત સાનુકૂળતાને સાધતા રહેવાની જ એક બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોન્સર્ન, આપણું સ્વાસ્થ્ય એ અવિરત કાળજી લેતા રહેવાની બાબત છે. આજ માટે આટલે સુધી, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સિયા.